चल वही माँ इस मार्ग का मतलब है 2.05 गुना 10 ने 7 का मीटर प्रति सेकंड ना वेग थी उनका इलेक्ट्रॉनी तरंग लंबाई वेग आप ही दो तरंग लंबाई सोचो अंचे जवाब लोगे समीकरण के सूत्र वाप इन डैक लोग मारवाने चे तो पहला तो अपने वेग आप ही लोचे पहलो चे 0.05 × 10⁻⁷ × 10⁻⁷ આપેલું ન હોય છતાં પણ આપણે ઇલેક્ટ્રોન નું દળ જાણીએ છીએ 9.11 × 10⁻³ કિલોગ્રામ. ચલો ડેટા બધાય લખાઈ ગયા, હવે સીધું સૂત્ર મૂકશું. લેમ્ડા બરાબર h/mv, h પ્લાન્ક નો અચળાંક 6.626 × 10⁻³ છેદમાં m ઇલેક્ટ્રોન નું દળ 9.11 × 10⁻³ વેગ 2.05 × 10⁻⁷ ઘાતનું સદરૂપ આપી દઉં તો 31 ઘાત ઉડી જશે, અહીંયા વધશે કેટલી ઉપર 3 પણ કેવી માઇનસ 7 ઘાત એ ઉપર જેલ કેવી થઈ જશે માઇનસ 7 ને 3 10 ઘાતનું સદરૂપ હતી 10⁻⁷ ઘાત બાકી નામ તમે આપું છું 0.35 × 10⁻¹ મીટર. સમીકરણ છે એ જ વાપરવાનું છે. એમાં આપણે એમ આપેલો છે ઇલેક્ટ્રોન નું દળ 9.1 આપેલું, 9.2 અને ઇલેક્ટ્રોન ની ગતિ ઉર્જા કાઇનેટિક્સ એનર્જી, આ જે ગતિ ઉર્જા છે એ 3 × 10⁻²⁵ જુલ, 3 × 10⁻²⁵ જુલ એકમ. તો તરંગ લંબાઈ જ ગણવાની છે ને. ચલો ડેટા એટલા આપેલા છે, સૂત્ર તો આપણે આ જ વાપરવાનું છે. દળ રોકલી છે, વેગ આપ્યો નથી, દળ આપ્યું છે અમારી, ગતિ ઉર્જા નું આપણે સૂત્ર જાણીએ છીએ બરાબર. ગતિ ઉર્જા k બરાબર mv² એમાં ગતિ ઉર્જા k આપી દીધી છે, એની જગ્યાએ મૂકીશું અહીંયા m એ જાણીએ છીએ. તો વેગ નો પહેલા વર્ગ મળશે, પછી વર્ગમૂળ કાઢી નાખશો એટલે વેગ મળી જશે, અને પછી આ સૂત્ર વાપરશું. પહેલા આ સૂત્ર ગતિ ઉર્જા, ચલો ઇલેક્ટ્રોન ની ગતિ ઉર્જા k બરાબર બનાવ mv² માટે હું પહેલા આ રીતના ગોઠવી નાખું, બધા પદ એક વાર ફેરવી નાખું, આ બાજુથી વર્ગ કાઢી નાખું એટલે આ બાજુ વર્ગમૂળ લેવું પડશે મારે 2k/m. તમે છેલ્લે વર્ગમૂળ કાઢ લેશો તોય જાલશે, તો બી જાવશે.
प्लस मात्रे वी बराबर 8.1 गुणिया 10 की 1 8 1 9 1 मीटर प्रति चलो ये डॉब्रोगली सूत्र नहीं करो लैम्डा इज इक्वल टू एच अपॉन साइन हां પછી ભૂલાઈ જાય છ પોઈન્ટ 626 ગુણ્યા 10 ની -34 ઘાત એમ ઇલેક્ટ્રોન દળ છે જે ઘાત છે વી મળી ગયો 8.1 ગુણ્યા 10 ની 1 31 ઘાત તોડી જશે ઉપર વધશે કેટલી 3 હજી આ બે ઉપર જઈને કેવી થઈ જશે માઇનસ 3 ને 2 5 કાટનું સરું પડી બોલ 0.09 0.09 ચાલો ચાલો હવે ઇલેક્ટ્રોન રચનાના દાખલાઓ આવે છે 22 થી નીચેનામાંથી કઈ સ્પીસી સમ ઇલેક્ટ્રોનીય છે સમ એટલે સમાન ને ઇલેક્ટ્રોન એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા સ્પીસી એટલે ઘટક આપણે નીચેનામાંથી એવા ઘટકો છે એનું જૂથ તૈયાર કરવાનું છે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એક સમાન હોય બરાબર એટલે કે સમાન ઇલેક્ટ્રોનની સંખ્યા ધરાવતા હોય એવા ઘટકોને એક જૂથમાં મૂકવાના છે તો અહીંયા આપણે 6 ઘટકો આપેલા છે કે 6 આઈનો આપેલા છે લખી નાખી પછી આઈનો ઉપરથી ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવી પછી એને વર્ગીકરણ કરી નાખી 1.22 સોડિયમ આયન છે પોટેશિયમ આયન છે પછી શું છે મેગ્નેશિયમ કેલ્શિયમ સલ્ફર આર્ગોન હવે કોઈ પણ પરમાણુ પર ધન વીજભાર આવે તો એનો શું થાય એ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાય જેટલા એકમ ધન વીજભાર એટલા ઇલેક્ટ્રોન ગુમાય એટલા ઇલેક્ટ્રોન પરમાણુ પ્રમાણમાંથી ઓછા ઋણ વીજભાર આવે ઇલેક્ટ્રોન મેળવવા જેટલા એકમ ઋણ વીજભાર હોય એટલા ઇલેક્ટ્રોન મેળવવા તો પરમાણુ પ્રમાણ પ્લસ એટલા ઇલેક્ટ્રોન વધારવાનું પ્લસ કરવાનું અને આ રીતના તટસ્થ પરમાણુ હોય તો પરમાણુ ક્રમાંક જેટલા ઇલેક્ટ્રોન હોય રેડી બનતી મને એનો એમ નહી મને એમ કે મારા ફોર્મલ કપડા પહેરે ને આમાં એ ફોન આવે જો ડિસ્પ્લે બાજુ રહી ગયો ને હું ડિસ્પ્લે ફોન ની ઊંધી કરીને જાઉં ઘણા છોકરાઓ નું ધ્યાન નહી હોય એટલે હું આશ્ચર્યચકિત થઈ ગયો આમાં કીધું કે મારા ખિસ્સામાંથી ફોન નીકળી છે મને લાઈટ બને આવું કઈ વાત બસ કડીક મને એમ થી ફોન પાછો
આપણે એમાં કીધું કે ઇલેક્ટ્રોનનું સ્થાન માપવાનો પ્રયત્ન કર્યો તો એના વેગમાનના માપનમાં અનિશ્ચિતતા ઉદ્ભવે ને ત્વરિતની જ ક્ષણે કારણ કે હમણાં મારામાં રિંગ આવી પણ મેં વાઇબ્રેટ રાખ્યું એટલે મને આમ મોડું થયું એ જ ક્ષણે એટલે હાલો જુઓ સોડિયમ પરમાણુ પરમાણુ ક્રમાંક 11 એક ઇલેક્ટ્રોન ગુમાવે છે ને પ્લસ એક નિશ્ચિત છે કેટલા વધે 11 માં 1 એટલે 10 હું માત્ર ઇલેક્ટ્રોનની સંખ્યા લખું છું e માઈનસ આમાં 10 પોટેશિયમનો પરમાણુ ક્રમાંક 19 એક ઇલેક્ટ્રોન ગુમાવે છે પ્લસ એક નિશ્ચિત છે કેટલા લીધા મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 બે ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે 10 કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20 બે ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે 18 સલ્ફરનો 16 પણ બે ઇલેક્ટ્રોન મેળવે છે એટલે પ્લસ કરવાનું 16 પ્લસ 2 એટલે 18 આર્ગોનનો પરમાણુ ક્રમાંક 18 એટલે એના ઇલેક્ટ્રોન 18 જ આમાં વિચારો કરવાનો નહીં કારણ કે ઉપર કોઈ વિચાર છે નહીં તો ચાલો સમાન ઇલેક્ટ્રોનની સંખ્યા ધરાવે એને સમ ઇલેક્ટ્રોનિય સ્પીસી જ કહેવાય છે સમ ઇલેક્ટ્રોનિય સ્પીસી એમાં પહેલા જૂથમાં આ રીતે વિભાજન કરી નાખે કોને રાખશું એને પ્લસ અને mg plus 2 જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા લખી દો લખી શકાય કેલી છે 10 બીજો જૂથ કયો બનાવશું પોટેશિયમ કેલ્શિયમ માં ચાર ઘટકો આવશે ને સલ્ફર અને આર્ગોન કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેલી છે 4 ચલો આ પ્રમાણે જવાબ જો ચાલો સમજાઈ ગયું ને એકદમ સરળ છે હવે ઈ દાખલો પૂરો ત્યાર પછી 2.23 માં ત્રણ દાખલા હોય છે એમાં ઈ રીતના નાના નાના દાખલા હોય છે જો એમાં પહેલામાં શું કહે છે કે નીચેના આયનોના ઇલેક્ટ્રોનીય બંધારણ લખો ઇલેક્ટ્રોનીય બંધારણ એટલે ઇલેક્ટ્રોન રચના કહે છે આપણે પરમાણુ ના આવડે તો આયનો ને આવડી જ જાય ને પહેલામાં પેલું છે H માઇનસ હાઇડ્રોજન છે તેનો પરમાણુ ક્રમાંક 1 એક ઇલેક્ટ્રોન મેળવે છે ને એટલે કેટલા થયા 2 તો 2 ઇલેક્ટ્રોન ધરાવે એ રચના કોની આવે હીલિયમ બને S 2 ચાલો B શું આપ્યું છે એને પ્લસ સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 એની ઉપર પ્લસ એક એક વીજભાર છે એટલે એક ઇલેક્ટ્રોન ગુમાવે છે બાહ્ય કોષમાં લીધા 10 એટલે કોણ આવે 10 પરમાણુ ક્રમાંક વાળો નિયોન નિયોન ઇલેક્ટ્રોન છે લખ નાખી 1s2 2s2 2p6 થઈ ગયા 10 ઇલેક્ટ્રોન 2 પ્લસ 2 પ્લસ 6 4 ને 6 10 ચાલો એના પછી તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 2 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે એ થઈ ગયા 10 ઉપર ની જાવ છે નિયોન ની 1s2 2s2 2p6 બોલો એના પછી ફ્લોરાઇડ છે F માઇનસ ફ્લોરિન નો પરમાણુ ક્રમાંક 9 એક ઇલેક્ટ્રોન મેળવે છે થઈ ગયા 10 એની આ જાવ છે ને નિયોન ની ચાલો એમાં પેલો દાખલો લઈએ ઘણી બધી વખત એવું બને છે અમુકમાં બે કક્ષક આવે અમુકમાં ત્રણ આવી તો આપને ખબર છે ને પણ એમાં સૌથી બહાર નો ઇલેક્ટ્રોન એટલે સૌથી છેલ્લી કક્ષક પસંદ કરવાની એની વાત છે સૌથી બહાર નો શબ્દ એનો અર્થ એ એના ઇલેક્ટ્રોનને 3s1 2p3 અને 3p5 તરીકે દર્શાવી શકતા હોઈએ તો ત્રણે ત્રણ અલગ અલગ જવાબ આવશે તો તે તત્વોના પરમાણુ પ્રમાણ કેટલા હશે તમે માં પહેલું શું આપ્યું છે એ કરી બોલો તો 3s1 પછી b કરીને 2p3 c માં 3p5 ઇલેક્ટ્રોન રચના પરથી જ આપવાનું 3s1 તો તમને ખબર જ છે 1s2 2s2 2p6 અને 3s1 હવે સોડિયમ થયો 11 રેડી તો પરમાણુ ક્રમાંક કીધા છે તો આ ઇલેક્ટ્રોન રચના પરમાણુ ક્રમાંક 11 છે
એના બહારના ઇલેક્ટ્રોન છે જે નામ એકાઉન્સ માં લખશું કીધું નથી નામ પણ આપણે લખશું સારું લાગે ને પછી 2p3 નાઇટ્રોજન 1s2 2s2 2p3 પરમાણુ ક્રમાંક 7 પહેલા કોષમાં 2 અને બીજામાં 5 બીજામાં જે 5 છે એમાંથી s માં 2 અને p માં કેટલા ઇલેક્ટ્રોન હોય 3 એટલે નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક 7 તત્વનું નામ નાઇટ્રોજન એની સંજ્ઞા 3p ભાઈ ક્લોરીન હોય 3p ભાઈ માં કોણ હોય ક્લોરીન પહેલામાં 2 બીજામાં 8 ત્રીજામાં ક્લોરીન હોય 7 7 માંથી s માં કેટલા હશે 2 અને p માં 5 બાહ્ય કોષના ઇલેક્ટ્રોન કેટલા ગણાય 5 કેટલા ગણાય 5 બાહ્ય કોષના ઇલેક્ટ્રોન કેટલા ગણાય 7 એ દરેક ને નિષ્ક્રિય વાયુ પછીના બાહ્ય કોષના જ કહેવાય પછી એની સંયોજકતા નક્કી કરવા માટે આપણે શીખ્યા છીએ બરાબર ક્લિયર બાબત આ બધાને 10 એ નિયોન આવી ગયો ને ત્યાર પછી ને તો 7 આવ્યા એટલે બાહ્ય કોષના ઇલેક્ટ્રોન 7 ગણાય પણ આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરો એક ઇલેક્ટ્રોન મેળવે છે તો ચાલો ઝેડ બરાબર 17 અને એ તત્વ કોણ હશે ક્લોરીન ક્લોરીન પરમાણુ ઇલેક્ટ્રોન રચના લખો એટલે છેલ્લી કક્ષક છે એ 3p5 જાવે ઉલટો પ્રશ્ન પૂછો હલો આમાં કોઈ પ્રશ્ન નથી કે રેડી ને હલો ચલો આગળ હવે કયા પરમાણુ છે એ ઓળખવાના છે ઇલેક્ટ્રોન રચના પરથી નિષ્ક્રિય વાયુ વડે ઇલેક્ટ્રોન રચના આપેલી છે મને માં ત્રીજો પ્રશ્ન પેલા શું આપેલું છે હિલિયમ 2s ચલો આનો પરમાણુ ક્રમાંક હિલિયમ એટલે 2 એક ઇલેક્ટ્રોન આમાં લે 3 3 પરમાણુ ક્રમાંક વાળો તો કેવું હોય લિથિયમ ત્રણ પૂછે ને એ બી સી કે તા એ બી માં શું છે બોલો નિયોન 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 લે 10 પછી 3s2 12 પછી 3p3 હા 12 ને 3 15 15 પરમાણુ ક્રમાંક હોય તો ફોસ્ફરસ એ તત્વની સંજ્ઞા કહે આવે પી ફોસ્ફરસ નિષ્ક્રિય વાયુ સાથે ના કુલ ઇલેક્ટ્રોન ગણી લ્યો ખબર પડી જાય પરમાણુ ક્રમાંક કેટલા જોઈએ પછી આર્ગોન પરમાણુ ક્રમાંક 18 એટલે 18 ઇલેક્ટ્રોન થઈ ગયા ને આ પછી 4s2 ને 20 3d1 20 ને 21 કેનેડિયમ સંજ્ઞા s c s કેપિટલ c સ્મોલ કેટલું ઘરે મહત્વ નથી આપતા એટલું આપણે જી સિરીજ ને મહત્વ પેલા આપણે શું હતું પેલા આપણા માતા પિતા પેલા પછી બીજા માતા પિતા થાય જે વાર લાગે ને લગ્ન થાય ત્યારે થાય પછી જી સિરીજ આવે મામાજી માસાજી એટલે એ જ પ્રમાણે જી કક્ષક આપી છે એને માન્ય રાખે તેને માટે એનું સૌથી ઓછું મૂલ્ય શું હશે ઉલટો પ્રશ્ન પૂછ્યો છે આમાં ખરેખર આપણે આવું જાણીએ છીએ જો કક્ષકો કોણ નક્કી કરે એલ ના મૂલ્ય કેટલા દાખલો એનો 24 ચાલો 0 1 2 3 4 એ પ્રમાણે s p d f આપણે 4 ની જરૂર પડતી પણ અહીંયા જે પૂછ્યું એમાં તમને ખબર પડી ગઈ જી કક્ષક આ મહત્વનું છે મોટું ગણો
n પર થી l નું મૂલ્ય એક નાનું લઈએ છીએ હું એમ કહું કે n બરાબર 4 તો તરત તમે કહો l નું મૂલ્ય છે 3 પછી 2 1 અને 0 4 મૂલ્ય જ આવે n નું મૂલ્ય 4 હોય તો l ના શક્ય મૂલ્યો 4 જ આવે 3 2 1 0 પણ આના કરતા એક નાનું મૂલ્ય રાખી અને નીચેના મૂલ્ય લેવાના આ તો આપણે શીખી ગયા છે પણ આમાં ઉલટું કરવાનું છે પહેલા g કોષ્ટક આપી છે n l નું મૂલ્ય મળે કારણ કે આપણે સૂત્ર છે ને l n 1 તો અહીંયા કેટલા મૂકું તો l નું મૂલ્ય 4 આવે 5 કે શું છે સૌથી નાનું મૂલ્ય કીધું છે કારણ કે પહેલા તો g કોષ્ટક તો l નું મૂલ્ય પહેલા તમારે પકડવું પડે 4 છે તો 4 ક્યારે આવે આ રીતના હોય તો જ આવે એમાં n નું લઘુત્તમ મૂલ્ય કેવું આવ્યું 5 ખૂબ જો હોય સમજાઈ ગઈ બરાબર રેડી આવો તો જવાબ કેવી રીતે લખશો પહેલા લખો અહીં g કોષ્ટક માટે l બરાબર 4 અહીં g કોષ્ટક માટે l બરાબર 4 માટે લખો l બરાબર n 1 છે 5 1 બરાબર 4 છેલે લખી નાખો તેથી n બરાબર 5 થશે તેથી n બરાબર 5 થશે 5 મૂકો તો જ l નું મૂલ્ય 4 આવે ને એટલે n નું સૌથી ઓછું મૂલ્ય કયું હશે g કોષ્ટક માટે 5 પછી મોટું મૂલ્ય તો ગમે તે હોઈ શકે હો 5 સિવાય કારણ કે તમે n નું 6 મૂલ્ય લ્યો અહીંયા તો 6 માઈનસ 1 થાય એટલે શું આવે 5 આવે ને 5 મહિના પછી આવ્યું ને એમાં g કોષ્ટકનો સમાવેશ તો થઈ ગયો ને g પછી h આવશે સમજાય છે તો એમાં એનો સમાવેશ તો થઈ જ જશે ઓછું સૌથી મૂલ્ય કીધું ચાલો એના પછી 25 મો દાખલો જો એક ઇલેક્ટ્રોન 3d કક્ષકો માની કોઈ એક કક્ષકમાં છે એવું કીધું છે ગમે તે એક કક્ષકમાં આ એક ઇલેક્ટ્રોન છે અને એના માટે ચારે ક્વોન્ટમાનનો સેટ પણ આપણે ત્રણ જ પૂછ્યા છે n l અને m n મુખ્ય ક્વોન્ટમાન l બોન્ડ ક્વોન્ટમ m n ચુંબકીય ક્વોન્ટમ સ્પિન ક્વોન્ટમાન પૂછો સારું પૂછ્યો તો શું માનતો પણ એનો જવાબ ચોક્કસ આપણે આપી શકીએ નહીં એક ઇલેક્ટ્રોન ન આપી શકે પણ d કક્ષક છે એ પૂર્ણ ભરેલી હોય તો આપી શકે શા માટે એમણે આપણે જોઈ લઈએ જો આમાં તો કાંઈ નથી n કેટલા છે b કક્ષક છે l નું મૂલ્ય કેટલું હોય છે ml ના શક્ય મૂલ્યો જ આવે ને આમાં તો ml ના શક્ય મૂલ્યો લખો આપણે 5 આવે ત્યાં ક્યાં લખાઈ ms નું મૂલ્ય કહી શકાય એક ઇલેક્ટ્રોન છે જો એ સમઘળી દિશામાં ફરતો હોય તો પ્લસ 1 આવે વિષમઘળી દિશામાં ફરતો હોય તો એ તો આપણે નોંધ ખબર હોય ને એક ઇલેક્ટ્રોન છે કેવી રીતના કઈ દિશામાં ભ્રમણ કરે છે અને પૂછ્યું નથી પૂછે તો બે માંથી ગમે તે હોય છે એટલે એને પૂછ્યું સમજાઈ ગયું ચાલો એના પછી જો 26 આ બધી દાખલ્યું છે એક તત્વનો પરમાણુ 29 ઇલેક્ટ્રોન અને 35 ન્યુટ્રોન ધરાવે છે તો એક પ્રોટોનની સંખ્યા પ્રોટોનની કેટલી હોય ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલી હોય એટલે કેટલા આવશે 29 અને આ તત્વની ઇલેક્ટ્રોન રચના લખો 29 પરમાણુ કેમાં કોણ તત્વ કોપર જેની ઇલેક્ટ્રોન રચના અપવાદરૂપ હતી ક્રોમિયમ અને કોપર ક્રોમિયમ છે એમાં ઇલેક્ટ્રોન રચનામાં શેનું પાલન થતું અર્ધપૂર્ણ ભરાવાના કક્ષકના નિયમનું પાલન થતું
ઓપર માં પૂર્ણ ભરાવ એટલે છેલે જે 3d કક્ષક આવતી 3d ટેન કરી નાખતા ને આગળની 4s કક્ષક છે એમાં એક ઇલેક્ટ્રોન રાખતા બરાબર બાહ્ય કોષમાં શું થશે 4s1 અને 3d 10 લાખી ઇલેક્ટ્રોન રચના શું થાય 1s2 2s2 2p6 3s2 3p6 4s1 3d 10 હવે જો એવો નિયમ નથી કે 4s જ પહેલા લખીને પછી 3d લખે તમે અમુક રેફરન્સ બુકમાં જોશો ને તો 3d 10 પહેલા લખી નાખે પછી 4s1 લખે ખરેખર બે ના સ્થાન બદલી નહીં ચાલે આવે બે વચ્ચે ઊર્જાનો તફાવત કેવો હોય ઊર્જા સ્તરનો તફાવત ખૂબ જ ઓછો હોય ને બે ક્રમિક આવતી કક્ષકો છે બે ક્રમિક આવતી કક્ષકો એની વચ્ચે ઊર્જા સ્તરનો તફાવત ખૂબ ઓછો હોય પણ એક આ છે બે કક્ષક પહેલાની કોઈ એક હોય તો વિવે વચ્ચે ઊર્જા સ્તરનો તફાવત કેવો હોય સમજે છે તો એમાં એવો નિયમ નથી આ તો આપણે નિયમ પ્રમાણે લખીએ છીએ જે બે ક્રમિક કે ક્રમશ કક્ષકો આવતી હોય એ બેના સ્થાન બદલી નાખો તો ઇલેક્ટ્રોન રચના તમારી ખોટી ગણાય નહીં પણ આપણે એવો હરિચારો કંઈ કરવાનો નથી કારણ કે તમને નથી ખબર તો મુશ્કેલી હોય કારણ કે હજી સંકલન આપણે ભણશું સંકલન એટલે કક્ષકોનું સમિશ્રણ થયું તો એવી જ કક્ષકોનું સમિશ્રણ થાય કે જેમની કક્ષકો છે એમની વચ્ચે ઉર્જા સ્તરનો તફાવત ખૂબ જ ઓછો હોય લેવી કક્ષકો છે ક્રમિક અક્ષર છે એને લખી શકાય એવો કોઈ જડ નિયમ છે નહીં ચાલે બરાબર એ વસ્તુ ચાલશે જવાબ બધું ક્લિયર રેડી તો લખી નાખો જવાબ બે પ્રશ્ન પૂછે એમાં બે ને જવાબ લખી નાખો એલા કયો જવાબ પૂછ્યો છે તમે એમાં શોર્ટ કરી પ્રોટોન ની સંખ્યા પ્રોટોન ની સંખ્યા કેટલી લખશો પછી કોપર પરમાણુ ની ઇલેક્ટ્રોન રચના ચાલો એના પછીનો 27મો જો H2+ H2 અને O2+ બીજીમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો તો H2 પહેલા તો બે પરમાણુથી હાઇડ્રોજનના એક પરમાણુનો પરમાણુ ક્રમાંક 1 એટલે ઇલેક્ટ્રોન 1 બે છે એટલે કેટલા થાય બે ઇલેક્ટ્રોન પણ અહીં આખો અણુ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવે છે 1 તો વધે કેટલા 1 લખી નાખો H2+ બરાબર 1 એક ઇલેક્ટ્રોન એમ લખજો જેની ધ્યાનમાં લઈને વખાણ કરવો પડે ને એક પછી ઇલેક્ટ્રોન ઈ માઇનસ કરવાનું સંજ્ઞા બાદ કોઈ જાય છે બહુ ખરાબ લાગે શું લેવું ખબર પડે પછી H2 બે ઇલેક્ટ્રોન અણુના ઇલેક્ટ્રોન થઈ ગયા પરમાણુ એક હોય તો એક ઇલેક્ટ્રોન બે પરમાણુ જોડાય બે પછી O2+ ઓક્સિજનનો એક પરમાણુ પરમાણુ ક્રમાંક 8 બે પરમાણુ જીકા છે બાજુમાં જોડી 8 2 16 આખો અણુ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે કેટલા વધે 15 જાય ક્લાસ રાખો ચાલો રેડી આવો પછી 28 થી એટલા આજે દાખલા લેવા એક વખત હોમવર્ક માં બધે લખવાના છે આમ તો નિયમ કીધો છે ને જ્યાં સુધી ન આવડે ત્યાં સુધી લખવાના રાખો કોઈ પણ વસ્તુ પણ બાળકો છે શોખ હોય છે એક જ વખત આપણે